નમસ્તે દર્શક મિત્રો આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો વિષય છે પૂર્ણા યોજના શું છે એ વિશે આપણે આજે વાત કરવાના છીએ તો આ વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિમાચલભાઈ ભુટક પ્રેસિડેન્ટ ઓફ મોડ અને તેમની સાથે છે ધર્મિષ્ઠાબેન વાણીબેન જે મોડ ઇન્ડિયાના પ્રતિનિધિ છે જે આપણને આ જે પૂર્ણા યોજના વિશે ઊંડાણપૂર્વક માહિતી આપશે તો હું હિમાચલભાઈને વિનંતી કરીશ કે આપણને આ યોજના વિશે ખૂબ સુંદર માર્ગદર્શન અને ઊંડાણપૂર્વક માહિતી આપે બિલકુલ મિત્રો ફરી મળવાનો મોકો મળ્યો અને હું હંમેશા કહું છું ફરી મળ્યા બહુ મજાનો વિષય છે ને કારણ કે જ્યાં શબ્દ જ પૂર્ણા છે જ્યાં શબ્દ જ પૂર્ણનો છે જ્યાં પૂર્ણ થવાની વાત છે એ વિષય આપણો અને એની અંદર પણ એડોલેશન્સ ગર્લ કિશોરીઓની વાત અને યુવાનો માટે તો હંમેશા આપણે કહેતા જ હોઈએ છીએ ને કદાચ મિત્રો યાદ હશે કે પૂર્ણાના આ પહેલા જે જે સેવાઓ છે અને એ તમામ સેવાઓના જેટલા પણ એપિસોડ આઈસીડીએસ મહિલાના બાળ વિકાસ વિભાગે સરસ રીતના આયોજિત કર્યા એમાં પણ આપણે આ વાત કરી હતી ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાક અણદીવન માંડે આગ તો આ યોવનની વાત ફરી આપણે કરી રહ્યા છીએ અને મને ખુશી છે કે આજે આપણી આંગણવાડી બહેનોની સાથે સાથે કિશોરીઓ પણ આ એપિસોડ આ કાર્યક્રમ જોઈ રહી છે તો કેવી મજા પડશે ઘણી બધી બહેનપણીઓને મળવાનું થશે ઘણી બધી બેનપણીઓને તો અમે ફિલ્ડમાં પણ મળતા હોઈએ પણ કેમેરાની અંદર પણ એક મળવાનો મોકો મળ્યો પૂર્ણા યોજના મજાની યોજના મજાની એટલા માટે કહી શકાય કે આ આપણા માટેની યોજના એટલે તમામ કિશોરીઓ માટેની યોજના અને એવી યોજના કે જ્યાં પાંખો મળે છે ક્યાંક મનની અંદર દબાયેલી એવી ઈચ્છાઓ હોય કે મારે આકાશમાં ઉડવું છે તો આકાશમાં ઉડવા માટે જરૂરી નથી કે આપણને પંખીની જેમ ખાલી પાંખો હોય આપણા ઈરાદાઓ આપણા સપનાઓ આપણી ઈચ્છાઓ એ આપણને આકાશની અંદર લઈ જાય તો આપણી જેટલી પણ કિશોરી બહેનપણીઓ છે એમને આકાશમાં ઉડવાનું તો મન થતું જ હોય ને કારણ કે આ ઉંમરે જ એવી છે કે ઉડીએ તો એક સરસ મજાનો વિડીયો છે આ પહેલાં પણ કદાચ આપણા એપિસોડમાં જોયો છે અને અહીંયા તો ઘણા બધા દર્શક મિત્રો આપણી સાથે નવા જોડાયેલા છે તો આપણે આ નાનો વિડીયો જોઈશું અને પછી આપણે આ યોજનાની વાત મુજે પંખ દે દો ઉડવાનું મન તો મને બહુ થાય હો પણ અહીંયા આપણે ઉડવાની વાત કરીશું આપણી કિશોરીઓની આપણે બધા જ જાણીએ છીએ કે સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની અંદર જે શાળાએ ન જતી કિશોરી છે અગિયારથી ચૌદ વર્ષની એમની માટે સ્કિલ ફોર એડોલેસન્સ સ્કીમ ફોર એડોલેસન્સ ગલ છે તો સાથે સાથે જે શાળાએ જતી અથવા તો ન જતી એવી આપણી બેનપણીઓ હોય કે જેને પણ કંઈક સેવાની જરૂર છે એમને પણ ઉડવું છે તો સરકારે સરસ મજાનો એક નિર્ણય લઈ અને એક યોજના અમલમાં મૂકી જેના ટૂંકા નામથી આપ સૌ પરિચિત છો પૂર્ણા યોજના પૂર્ણા યોજનાનું આખું જે નામ છે એ પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા અમોંગ ધ એડોલેસન્સ ગર્લ આ એનું આખું નામ છે પણ આપણે ખાલી પૂર્ણા યાદ રાખીએ કારણ કે કિશોરીઓ અહીંયા પણ બધી બેઠી છે આપણી સાથે છે તો કેવી કિશોરીઓ એનાનો લાભ મળી શકે આ કિશોરી હા પૂર્ણાનું લક્ષિત જૂથ કયું છે તો અગિયાર થી અઢાર વર્ષની એવી મારી કિશોરી બેનપણીઓ કે જે શાળાએ જતી પણ હોય અને કદાચ શાળાએ ન પણ જતી હોય પણ અહીંયા ઈચ્છીએ છીએ એવું કે બધી જ દીકરીઓ છે એ ભણે ખૂબ ભણે ડ્રોપ આઉટ એટલે શાળાએ જવાનું એનું અટકે નહીં એ ઓબ્જેક્ટિવ છે હેતુ છે સાથે સાથે પૂર્ણા જે છે એવું ઈચ્છે છે કે કદાચ કોઈ કારણથી ભલે શાળાએ ન જતી હોય પણ એ આ યોજનાનું મુખ્ય લક્ષી જૂથ છે તો અહીંયા જેટલી પણ કિશોરીઓ આ સાંભળી રહી છે એમને આ યાદ રહી જવું જોઈએ કે આ યોજનાનો લાભ કોને મેળવી શકે અને હું તેનાથી થોડીક જુદી વાત કરવાની કરીશ લાભ શું કામ આપણે પૂર્ણા યોજનાને અનુભવીએ આપણે પૂર્ણા યોજનાને એક ઉત્સવ તરીકે ઉજવણી કરીએ ઘણી વખત યોજના એવી થતી હોય કે આમાંથી શું લાભ મળશે આમાંથી શું મને ફાયદો છે સરકાર જ્યારે કોઈપણ યોજના બનાવતી હોય તો ચોક્કસપણે એનો ફાયદો તો હોય જ પણ સૌથી મજાનો એક ફાયદો કહું આમ તો કાનમાં કહેવા જેવો છે આ યોજના આપણને એક એવું મંચ પૂરું પાડે છે એવી જગ્યા એવી તક અને અંગ્રેજીમાં એક શબ્દ વપરાય છે એનેબલિંગ એન્વાયરમેન્ટ એટલે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે જ્યાં આપણે આપણા જેવી બીજી બહેનપણીઓને મળી શકીએ એમની સાથે મનોરંજન સાથે શિક્ષણ મેળવી શકીએ તો શીખવાનું તો છે જ પણ કેવું મનોરંજન સાથેનું એટલે મજા કરતા જઈએ અને શીખતા જઈએ કેવી મજા આવે આપણે શાળામાં જ્યારે જઈએ અને વર્ગખંડની અંદર આપણને ફક્ત ને ફક્ત હોમવર્ક આપે કે આ શીખો આ શીખવા આ શીખો કદાચ નહીં ગમે પણ એની સાથે સાથે જો એ ભણાવવાનું અથવા તો જે હોમવર્ક આપે છે ઘરનું કામ આપે છે અથવા શાળામાં જે ક્લાસની અંદર થાય છે એમાં થોડું મનોરંજન ઉમેરી દેતો રમતા રમતા શીખવાનું મળે તો તો કોને ન ગમે કહેવું આ આંગણવાડી એ આપણી એક સરસ મજાની જગ્યા છે અને એ જગ્યાને આપણે રંગભૂમિ બનાવી દઈએ એવી રંગભૂમિ કે જ્યાં આપણી આંગણવાડી કાર્યકર બેન છે આપણે મદદ કરે આપણે બધા જ સાથે મળીએ રમીએ ભણીએ ગણીએ મજા કરીએ અને સાથે સાથે આપણા પોતાના પોષણ સ્તરનું પણ ધ્યાન રાખીએ અને એના સિવાય પણ ઘણી બધી વસ્તુઓ શીખવાની છે તો આ યોજના એટલા માટે સમજવી પડે મારી બેનપણીઓ હું બેનપણી શબ્દ વાપરું છું કારણ કે કિશોરીઓ સાથે કામ કરતા હોય ત્યારે બેનપણીઓ જ બનવું પડે તો મારી જેટલી બેનપણીઓ અત્યારે મને સાંભળી રહી છે એ ચોક્કસપણે એવું માની લે કે આ યોજના એમના માટે મજાની યોજના છે બહુ ગમે એવી છે કદાચ કોઈ કારણથી હજી સુધી આપણે આંગણવાડીમાં ન જતા હોઈએ આપણે આપણી પડોશની બેનપણીઓને ખાલી મળતા હોઈએ પણ ગામની બીજી બહેનો છે બીજી બેનપણીઓ છે ને ના મળતા હોઈએ તો હવે આપણે નક્કી કરીએ કે અમે શરૂ કરીશું સરસ મજાનું એક જૂથ બનાવવાનું જૂથ બનાવતા હોઈએ ને તમારું પણ એક ગ્રુપ હશે ને તમને પણ એવું હશે કે મને તમારી કઈ કઈ બેનપણીઓ તો તમે કહેશો કે આ રમીલા મારી બેનપણી છે શહેનાજ મારી બેનપણી છે સોનલ મારી બેનપણી છે થાય ને તો એ બધું જ મારું એક સરસ મજાનું નાનકડું ગ્રુપ હોય એક જૂથ હોય એ આપણું આપણી ટોળી થઈ ગઈ અને મને યાદ છે કે હું નાનો હતો ને ગાયત્રીબેન ત્યારે એવું થતું કે આપણે એવું કહેતા કે આપણી ટોળી જિંદાબાદ આપણી ટોળી જિંદાબાદ આવું કરતા તો આ આપણી ટોળી જ છે અને આપણી ટોળી જિંદાબાદ ગામમાં આપણે કિશોરીઓની સરસ મજાની ટોળી બનાવીએ પણ જ્યારે એ ટોળીની અંદર અમુક હેતુઓ જોડાય અમુક અંગ્રેજીમાં જેને ઓબ્જેક્ટિવ કહીએ છીએ એ જ્યારે જોડાય ત્યારે એ એવી ટોળી થાય છે એ ટોળીની બદલે જૂથમાં નિર્માણ થાય તો આપણું સરસ મજાનું કિશરોને એક જૂથ તૈયાર થાય આ પૂર્ણા યોજનાનો હેતુ એ જ છે કે આપણે બધા ભેગા થઈએ ખાલી ટોળી એટલે સિર્ફ હંગામા કરના અમારા મકસદ નહીં મકસદ એ હે કે સુરત બદલની ચાહીએ મેરે દિલમાં ના સહી તેરે દિલ મેં સહી આગ લેકિન કહી પે આગ લગની ચાહીએ એનો મતલબ છે કંઈક સરસ થવું જોઈએ તો ટોળામાંથી આપણે સરસ મજાના જૂથની અંદર નિર્માણ પામ્યા એ પૂર્ણા યોજનાના ચોક્કસ હેતુની સાથે આપણી જોડે ધર્મિષ્ઠા બેન છે અને ધર્મિષ્ઠા બેન આપણને કહેશે કે પૂર્ણા યોજનાના કયા કયા મુખ્ય હેતુઓ છે ચક્કસ પોષણની સેવાઓનું સુદૃઢીકરણ પછી પોષણ સેવાયની બાબતોનું સુદૃઢીકરણ એનિમિયા અને કોપોષણમાં ઘટાડો તેમજ બાળ લગ્નમાં ઘટાડો જીવન કૌશલ્ય અને વ્યવસાયિક

જે પણ એવી કિશોરીઓ જે શાળાએ જાય છે અથવા તો નથી જતી પંદરથી અઢાર વર્ષની છે એની અંદર હવે કુપોષણ નથી જોઈતું ભાઈ આપણને એનિમિયા નથી જોઈતો આપણને વજન ઓછું નથી જોઈતું અને એના માટેનો સરકારશ્રીનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન ફક્ત સરકારનો ના રહેવા દઈએ મારો ને તમારો પ્રયત્ન બનાવી દઈએ અત્યારે મારી જેટલી બહેનપણીઓ અહીંયા મને જોઈ રહી છે એ તમે જ સાચું કહો કે સવારે ઉઠીને આપણે અરીસામાં જોઈએ છીએ ને અને પછી આપણે જોઈએ આપણે કેવા લાગીએ છીએ હં સરસ મજાના વાળ વળ્યા કે નહીં આપણા રીસામાં જોઈએ પછી શું જોઈએ ઘણી વખત પાવડર કરતા હોઈએ કે પછી કોઈ ક્રીમ લગાડતા હોઈએ પછી ઘણી વખત લિપસ્ટિક કરતા હોઈએ પીન અહીંયા ભરાવતા હોઈએ ગળાની અંદર કંઈક પહેરતા હોઈએ બૂટી પહેરતા હોઈએ કેટલી બધી વસ્તુઓ આપણે આપણા દેખાવ માટે સભાન છીએ અને જેમ જેમ મોટા થતા જઈએ છીએ એમ વધારે સભાન છે અને પછી આપણે તરત જ આપણી બહેનપણીને જો સરસ મજાનો ડ્રેસ પહેર્યો હોય તો આવી રીતના આમ કહીએ હું કેવી લાગું છું કહીએ છીએ ને તો સારું દેખાવું બધાને ગમે હવે હું એક નાનું ઉદાહરણ આપું મૂઢાઓ પણ ક્રીમ સુકામ લગાડતા હોઈએ કે પાવડર સુકામ લગાડતા હોઈએ રૂપાળું દેખાવા અને હવે તો શહેરની અંદર અર્બનમાં અને ગામમાં પણ આપણા નાના ગામડામાં પણ ફાઉન્ડેશન લગાવે છે એ જેનાથી ગુલાબી ગુલાબી દેખાય એ ગુલાબી દેખાવું આપણને બધાને ગમે છે તમે પણ બધા લગાડતા હશો ને ફાઉન્ડેશન તો ફાઉન્ડેશન આપણે બધા લગાડતા હોઈએ શું કામ કે ગુલાબી ચહેરો દેખાય તો એક સરસ મજાની તમને આ આપણે કાનમાં વાત કહું મારી જોડે કેવું ફાઉન્ડેશન છે ને કે જો એ ફાઉન્ડેશન નો તમે ઉપયોગ કરો તો સરસ મજાના ગુલાબી અને રૂપાળા કહી દો ગાયત્રીબેન બધા ને કે નથી કેવું કહી દો કે કહી દઉં ખાનગી વાત છે કહી દો કિશોરીને કહી દો ચલો ગાયત્રીબેન કે છે એટલે આપણે ચોક્કસપણે કિશોરી એને જણાવી દઈએ મારી બેનપણીઓ એ આપણું ફાઉન્ડેશન જે છે ને એ નવ સૂક્ષ્મ પોષક તત્વોની સાથે મળેલું આપણું પૂર્ણાશક્તિ ખોરાક છે પૂરક પોષણ છે જેનું પેકેટ આપણને આંગણવાડીમાંથી સરસ મજાનું મળે છે પૂર્ણાશક્તિ મળે છે ને એની અંદર કેટલા બધા સૂક્ષ્મ પોષક તત્વો છે કેટલા બધા પોષક તત્વો છે જે મારાને તમારા શરીરને જરૂર છે મારી અહીંયા બાદ બાકી કરી નાખું કિશોરીઓ માટે ખાસ સુકા મારા શરીરની અંદર જો પોષક તત્વોની ઉણપ હશે ને તો એની અસર મારી શરીરની તમામ ભાગો ઉપર જાય એમાં ચામડી પણ આવી જાય આપણે ઘણી એવું કહેતા હોઈએ ને કે આ તો થોડી પાતળી છે પણ મારી એક બીજી બેન પણ એ છે ને સરસ મજાની છે રૂપાળી ગોરી લાલ લાલ ટમેટા જેવી તો ટમેટા જેવું થવું બધાને ગમે નાના હતા ત્યારે રમતા પણ કરતા હતા કે ટમેટું રે ટમેટું નદીએ નાવા જાતું તું ઘી ગોળ ખાતું તું જો નદીએ નાવા જાતું તું ટમેટું હતું ઘી ગોળ ખાતું હતું આમાં કેટલી બધી વસ્તુ આવી ગઈ નાવાની વાત આવી ગઈ સ્વચ્છતાની વાત આવી ગઈ આપણે નાના હતા એટલે નાવાની વાત આવી ગઈ તો નદીએ નાહવા જાતું હતું એ વખતે નદીઓ હશે પણ નાહવાની વાત સ્વચ્છતાની વાત આવી અહીંયા જો કિશોરીની સંબંધિત હું વાત કરું તો સ્વચ્છતાના તમામ બાબતો આ કોવિડના કારણે આપણે બધા હાથ ધોતા તો શીખી જ ગયા છીએ સરસ મજાના જમતા પહેલાં રસોઈ બનાવતા પહેલાં સોજ ગયા પછી વાસીદું કર્યા પછી બાળકોને જમાડતા પહેલાં આ તમામ બાબતોમાં આપણે હાથ ધોઈએ છીએ તો આ સ્વચ્છતાનો મુદ્દો આવી ગયો પણ હવે બાળકથી એક સ્ટેજ આગળ આપણે આવી ગયા છે ઘોડા ઉપર બેસી ગયા છીએ ને યૌવનના તો ત્યાં સ્વચ્છતાની વાત આવે છે માસિક સમયની સ્વચ્છતા તો આ ટમેટાની વાત આવી એટલે મને યાદ આવ્યું કે ટમેટું રે ટમેટું એટલે ટમેટા જેવું થયું છે ઘી ગોળ ખાતું તું બોલો હવે ગોળની અંદર આયરન હોય લો તત્વ હોય તો અહીંયા લો તત્વ ખાવાની બધી વસ્તુની વાત આવે છે અને સાથે સાથે ઘીની પણ વાત આવી પૂર્ણા ખોરાકની વાત આવી સમતુલ આહારની વાત આવી નદીએ નાવા જાતું તું કેવી સરસ મજાની વસ્તુ થઈ તો અહીંયા આજે મારે તમને કાનમાં કહેવાની છે વાત એવી છે જો પૂર્ણાશક્તિ ખોરાક આપણે આંગણવાડીમાંથી મેળવીએ અને એ તો આપણને સહાય કરે છે અને સાથે સાથે ઘરની અંદર ઘરનું જ બનેલું સરસ મજાનો સમતોલ આહારનો ખોરાક ખાઈએ ને હમણાં આપણે છવ્વીસમી જાન્યુઆરી ગઈ ત્યારે આપણે આપણા તિરંગાને સલામ કરી કરી છે ને હા સરસ મજાની પરેડ જોઈ ટીવીની અંદર આપણે સલામ કરી તો એ જે સલામ છે એ આપણે રોજ સવારે આપણા ઘરની અંદર તિરંગાને કરવાની

તો સફેદ વસ્તુઓ જે છે કેટલી બધી એ સફેદ ખોરાકમાં આવે પછી સાથે સાથે આપણો વચ્ચેનો જે કલર છે રાષ્ટ્રધ્વજનો એ કેવો કલર છે લીલા કલરનો તો ગ્રીન કલરની કઈ કઈ વસ્તુઓ હોય છે આપણા ખોરાકની અંદર મેથી ભીંડા હા તમામ શાકભાજીઓ અને લીલી લીલી ભાજી લીલી લીલી ભાજી આ ખોરાક છે તાજી તો સરસ મજાનો ખોરાક જે આપણા ગ્રીન કલરની અંદર આવે છે અને છેલ્લે કેસરી કલર એટલે ઘણા બધા અનાજ કઠોળ દાળ એ બધું કેસરી ગોળ પણ કેસરી કલરમાં આવે વચ્ચે સરસ મજાનું અશોક ચક્ર છે એટલે લો તત્વ આપતી વસ્તુઓ ખજૂર હોય તલ હોય બાજરી હોય આદિવાસી વિસ્તારની અંદર રાગી અથવા તો નાગલી જેને કહેવાય એ હોય તો આ તમામ વસ્તુઓ મિશ્ર આહાર અને સાથે સાથે ફળ જો આપણે ખાઈએ કારણ કે કેસરી કલરમાં તો ફ્રૂટ્સ પણ આવે ને પાકેલા સરસ મજાના વિટામિન સી આપતા ફળો રોજ સલામ કરીએ તો પોષણ આવી ગયું આટલી વસ્તુઓ જો આપણે ઘરે થોડી ખાવામાં ધ્યાન રાખીએ ને તમારી બેનપણીઓ હું ફરી કહું છું નોંધી લો કે તમારું જે ચામડી છે ને સ્કીન એ અંદરથી ગ્લો કરશે ગ્લો શબ્દ અત્યારે વધારે વપરાય છે યુથમાં એટલે હું કહી રહ્યો છું ચમક આપશે અને સરસ મજાની ધીરે 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 આપણું શરીર પણ સરસ થશે અને સાથે સાથે આપણી જે સ્કીન છે ચામડી છે એ કુદરતી રીતે એવા સરસ કલરની થાય કે આપણને પણ અરીસામાં જોવી ગમશે અને બીજાને પણ જોવી ગમશે તો બહારના પાવડર ક્રીમ એ ભલે આપણે ક્યારેક પ્રસંગો વાત કરતા હોઈએ પણ શું કામ એવું ન કરીએ કે જે અંદરથી જ મજબૂત હોય એટલે કદાચ સવારમાં આપણે કંઈને ખાલી પાણીથી મોઢું ધોઈ અને સામે સરસ મજાના અરીસામાં ઉભા રહીએ તો આપણને અને આપણને જોઈને આપણા મનમાં ગીત આવે એક લડકી કો દેખા તો એસા લગા ફિલ્મો ગીત ગમે ને હા તો શું કામ આપણે એવું ના કરીએ કે આપણને જ જોઈને એવું થાય કે એક લડકી કો દેખા તો એસા લગા આ પોષણ છે તો આપણા પૂર્ણા યોજનાનો એક ભાગ પોષણનો છે સાથે સાથે જે લોકો એટલે અથવા જે કિશોરીઓ પંદરથી અઢાર વર્ષની છે શાળાએ જાય છે અથવા તો નથી જતી એના પોષણ સિવાયના પણ ઘણા બધા ભાગ છે જેને પૂણામાં સમાવિષ્ટ કરવાની અંદર આવ્યો છે આપણને બધાને ખબર છે કે અમુક સ્કિલ અમુક આવડત આપણા બધાની અંદર વિકસે તો આપણને ગમે ઘણી દીકરીઓ અથવા ઘણા વ્યક્તિ એવા હોય કે એને મળીએ તો આપણને એવું થાય કે કેવા મસ્ત મજાની વ્યક્તિ છે એને આપણે સાંભળતા જ રહીએ એની જોડે વાતો કરીએ તો એના અંદર કંઈક એવી કળા હશે એ આવડત હશે ઘણી વાર એવું થાય કે આપણે આજે શાળાએ જવું છે કે નથી જવું આ ખાવું છે કે નથી ખાવું બહારનું પડીકું ખાવું છે કે નથી ખાવું મારે સાત ધોરણ પૂરા કર્યા પછી અથવા તો આઠ ધોરણ પૂરા કર્યા પછી આગળ ભણવું છે કે નથી ભણવું આ પણ એક પ્રેશર ઘણી વખત દબાણ આવતું હોય ઘણી બધી બહેનપણીઓ એવું કહેતી હોય કે મારે તો ભણવું હતું તો કદાચ મારા માતા પિતાને અનુકૂળ નહોતું અને માતા પિતાએ ના પાડી ઈચ્છા નહોતી તો મેં પણ ધીરે ધીરે ભણવાનું બંધ કરી દીધું ઘણીવાર માતા પિતા એવું કહે કે દીકરી તારે જે કરવું હોય તે કર અમારી ના નથી તો પછી બે વખત સ્કૂલે ના જઈએ ત્રીજી વાર એમ થાય કે ચાલશે આપણે તો પરણીને સાસરે જવાનું અને એની સામે એક કિશોરી એવું કહે કે ના ભલે પરણીને સાસરે જવાનું હોય પણ હું મારા પગ ઉપર ઊભી રહીશ હું ભણીશ હું આગળ વધીશ મારે આગળ જવું છે મારે શિક્ષણ મેળવવું છે મારે છેલ્લે સુધીનું ઓછામાં ઓછું સ્નાતક તો કરવું જ છે કદાચ અનુસ્નાતક થાય તો એનાથી વધારે મારે પગભર થવું છે તો આને કહેવાય આપણી જીવન કૌશલ્ય સોફ્ટ સ્કિલ છે મને નિર્ણય લેતા આવડવો જોઈએ અને હું મારો નિર્ણય જાતે લઈ શકું હકારાત્મક નિર્ણય લઈ શકું આવા જે જીવન કૌશલ્યો છે જીવન કૌશલ્યો પણ આ પૂર્ણાની અંદર આપણને શીખવવામાં આવે છે હવે કોઈ કઈ મજાની વસ્તુ થઈ કારણ કે અત્યાર સુધી તો ફક્ત આપણે પોષણની વાત કરતા હતા પણ હવે એની અંદર મારે જીવવું કઈ રીતે કઈ રીતના આગળ જવું એની પણ વાત થાય તો એની મેં આ અટકાવની સાથે સાથે મને મારું બાળલગ્ન નથી કરવું બાળલગ્ન અટકાવવાનો પણ એક હેતુ છે ધર્મિષ્ઠાબેન એક સરસ રીતના એમને આ મુદ્દો કહ્યો હતો કે બાળ લગ્ન ના થવા જોઈએ હજુ પણ કમનસીબે આપણા ઘણા બધા સમુદાયની અંદર ઘણા ગામોની અંદર નાની ઉંમરમાં લગ્ન થઈ જાય છે ખરેખર લગ્નની ઉંમર તો કેટલી કઈ દસ વર્ષ ના સંભળાતું નથી કોઈ બોલે છે તો ખરા હા હવે બરાબર આવે જવાબ લગ્નની ઉંમર ઓછામાં ઓછી અઢાર વરસ પૂર્ણ થયેલા હોવા જોઈએ કિશોરી માટે અને છોકરાઓ માટે એકવીસ વર્ષ આપણે આને વળગી રહીએ અને એવું ને અઢાર પૂરા થઈ ગયા એટલે પરણી જવાનું આપણે તો આગળ વધવાનું છે આગળ જવાનું છે પણ કમસે કમ ક્યારેય પણ હું બાળ લગ્ન તો નહીં જ કરું તો અહીંયા જેટલા પણ કદાચ વાલીઓ મારી સાથે હોય એ પણ નક્કી કરે કે મારી દીકરીને હું નાનપણમાં નહીં પરણાવું એ તો હજી ઉછરી રહી છે એ તો ફૂલ છે એને કરમાવવા નહીં દઉં અને જેટલી દીકરીઓ મને જોઈ રહી છે એ પણ નક્કી કરે ગમે તે થાય જો આ નિર્ણય કદાચ મારા સમુદાય અથવા તમારા માતા પિતાનો હોય તો હું એને સરસ રીતના સમજાવીશ અને ચોક્કસપણે એ માની જશે મારો આગ્રહ હશે તો કારણ કે આ મારા જીવનની વાત છે હું નાની ઉંમરે લગ્ન નહીં કરું બરાબર તો આ પૂર્ણા યોજનામાં આપણને આ મુદ્દાઓ પણ સમજાવવામાં આવે છે અને સાથે સાથે એની અંદર નવી વસ્તુ બીજી પણ ઉમેરાણી એ કઈ ઉમેરાણી તો વ્યવસાયિક તાલીમો મળે છે ભાઈ આપણે ઘણીવાર વાર આઈટીઆઈનું નામ સાંભળ્યું છે અથવા તો કેવી કે કૌશલ્યવર્ધક કેન્દ્રો છે એનું નામ સાંભળ્યું છે આગળ જતાં મને એવી ઈચ્છા થાય કે મારે જાતે મારા પગ ઉપર ઊભું થવું છે તો એની સ્કિલ એની આવડત એની કળા મારામાં ડેવલપ થાય વિકસે બ્યુટી પાર્લર ઘણા બધા હોય છે ને કે સરસ મજાનું બ્યુટી પાર્લરની બધી વસ્તુઓ આઈબ્રો કરતાં આવડતું હોય ફેશિયલ કરતાં આવડતું હોય અને પૈસા પણ કમાય છે પણ ખાલી આટલું મર્યાદિત નથી અત્યારની દીકરીઓ તો વધારે વિચારે છે એને તો હવે મોબાઈલ રિપેર કરતાં પણ શીખવો છે ખાલી સીવણ પૂરતું મર્યાદિત નથી એને એડમિનિસ્ટ્રેશન પણ શીખવું છે એન્જિનિયરિંગ પણ કરવું છે તો આ બધી વસ્તુઓ એક દીકરી પોતે જાતે શીખે કોમ્પ્યુટર શીખે સરસ મજાનું ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસમાં જઈને શીખે આ બધી તાલીમો એ પણ પૂર્ણાનો એક અગત્યનો ભાગ છે અને આ એનો એક ચોક્કસપણો હેતુ પણ છે સાથે સાથે કાયદો અને કાયદો શીખવો અગત્યનો એટલા માટે છે કે અમુક સ્પર્શ કદાચ મને ગમતો નથી પહેલાં આપણે એવું કહેતા કે ગમતો સ્પર્શ અને અણગમતો સ્પર્શ હવે એનાથી એક સ્ટેપ આપણે આગળ વધીએ છીએ કે સલામત સ્પર્શ અને અસલામત સ્પર્શ મને એવું લાગે કે મારો કોઈ પણ સ્પર્શ જે છે એ અસલામત છે તો મારે એનું ધ્યાન રાખવું પડે તો કાયદાકીય બાબતોનું પણ પૂર્ણ યોજના આપણને સરસ મજાની વસ્તુઓ બતાવે છે આપણે હવે એ જોઈએ કે આના ઘટક પણ છે યોજનાના કયા કયા ઘટક છે એ આપણને વાણીબેન કહેશે વાણીબેન યોજનાના ઘટકો કહેશો ને હા કિશોરી સમૂહની રચના કિશોરીઓ માટેની તાલીમ પૂર્ણા દિવસની ઉજવણી અને પૂર્ણા કાર્ડ ખૂબ જ સરસ આ યોજનાના મુખ્ય ઘટકો છે જેમાં કિશોરી સમૂહ બનાવવાનો છે અને હવે આપણે એનું નામ આપીએ છીએ સખી અને સહસખી આપણે બધાને ખબર છે આંગણવાડી બેન કહેશે કે સત્તર વર્ષની હોય તે આપણી સખી છે અને સાથે સોળ વર્ષની આપણી સહસખી સખી જોડાય આજે સમૂહની રચનાની પહેલાં આપણે વાત કરી એ સમૂહને એ પોતે ધ્યાન રાખશે સાથે રહીને એવો પ્રયત્ન કરશે કે જેથી બધી જ કિશોરીઓ એની અંદર આવવા માંડે જોડાઈ જાય તો આપણી એ સખી અને સહસખીની વાત થઈ જે લોકો સમૂહની રચના કરશે સાથે સાથે આપણું કાર્ડ પણ છે અને કદાચ આ પૂર્ણા કાર્ડ આપણે બધાએ જોયું પણ હોય આંગણવાડીમાં તો આ પૂર્ણા કાર્ડ ભરવાની અંદર પણ આપણને ખૂબ જ મદદ મળી રહેશે અને આ માટેની તાલીમ પણ મળશે તાલીમના ઘણા બધા મુદ્દાઓ છે કે જેમાં આઈટીઆઈની જે આપણે તાલીમોની વાત કરીએ તો છે જ વ્યવસાયિક તાલીમો બહારથી મેળવી શકાય એ સાથે જીવન જીવવાની કળાની તાલીમો આપણને મળશે આપણને પોષણ અંગની સરસ મજાની તાલીમો મળશે સેક્સ એન્ડ સેક્સ્યુઆલિટી એક સરસ મજાનો મુદ્દો છે એટલે પ્રજનન સ્વાસ્થ્યના મુદ્દાઓ જે છે એની પણ મને તાલીમ મળશે એમએચએમ એટલે માસિક સમયનું વ્યવસ્થાપન કઈ રીતના કરવું એનું પણ તાલીમ મળશે તો આ યોજનામાં આ કાર્ડ ભરાવા માટે સખી સ સખી મદદ કરે બધી કિશોરીઓ જોડાય અને આ બધી જ તાલીમો આપણને મળે અને દર મહિનાના ચોથા મંગળવારે ચોથો મંગળવારે જ છે ને ચોથા મંગળવારે બધી જ કિશોરીઓ આંગણવાડીમાં ભેગી થાય અને સરસ મજાના પૂર્ણા દિવસનું સેલિબ્રેશન કરને પૂર્ણા દિવસ ઉજવે એ પણ આપણો આ યોજનાનું એક મહત્વનું ઘટક છે મહત્વનો હેતુ છે તો મિત્રો આપણે સમયને હંમેશા ધ્યાનમાં રાખીએ છીએ કારણ કે અત્યારે સમય ઉપર જ બધું ચાલે છે તમે આંગણવાડીની અંદર અત્યારે બેઠા હશો તમે કોઈને કોઈ જગ્યા અમને જોઈ રહ્યા હશો આપણે કદાચ ફરી એકવાર એવો પ્રયત્ન કરશું કે જેમાં પૂર્ણા યોજનાની અંદર સખી અને સહસખીની રોલ એટલે એની ભૂમિકા શું હોઈ શકે કે શું શું પોતાનું ફરજ કરી શકે કઈ રીતના ગ્રુપને એક્ટિવ રાખીએ એટલે ઇન્વોલ્વ રાખીએ દાખલા તરીકે એક નાનું ઉદાહરણ આપું કે આપણે બધી બહેનપણીઓને ભેગા કરીએ અને સરસ મજાની અંતાક્ષરી રમીએ કઈ મજા પડે તો જ્ઞાનની વાત પણ થાય જ્ઞાન સાથે ગમત પણ થાય હમણાં લગ્નની સિઝન આમ તો કોરોના છે થોડું ધ્યાન રાખીને આપણે કરીશું પણ લગ્નની સિઝન છે ને તો એક વખત બધી જ બેનપણીઓ ભેગી થાય અને સરસ મજાનું એક ગીત ગાય થાય ને મને પણ એક ગીત યાદ આવ્યું હા નાણા માંડે લાખો પતિ રે સાજણ બેઠું માંડ આવું સરસ મજાનું બધે બેનપાણીઓ મળીએ ગીત ગાય તો કેવી મજા પડી જાય આવી નાની નાની પ્રવૃત્તિઓ પણ કરીએ અને પૂર્ણા યોજનાની સરસ મજાની કિટ છે આપણે આગલા એપિસોડમાં જ્યારે મોકો મળશે ત્યારે કિટની વાત કરીશું જેમાં નાની નાની રમતો છે રમતા રમતા કઈ રીતના શીખી શકાય એ આપણે આગળ જોઈશું બહુ મજા પડી આપણને કારણ કે અહીંયા પણ આપણે સરસ મજાનું ગીતો ગાઈએ ત્યાં પણ આપણે ગીતો ગાઈએ પૂર્ણા દિવસને ઉત્સવ તરીકે ઉજવીએ અને પૂર્ણા યોજના સાથે જોડાઈએ આપણું પોતાનું ભવિષ્યને આપણે સુદૃઢ કરીએ તો બસ આટલા મુદ્દાઓ મારે ગાયત્રી આજે કહેવાતા અને ભવિષ્યમાં આપણને તક મળશે તો ચોક્કસ આપણે પૂર્ણા કીટ જે છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને સાથે સાથે સખી અને સહસખી કઈ રીતના કિશોરીઓ બીજી અન્ય કિશોરોને એકત્રિત કરી શકીએ એની વાત કરીશું ચોક્કસ હિમાચલભાઈએ ખૂબ જ સરસ આપણને પૂર્ણા યોજનાની ઊંડાણપૂર્વક આપણને માહિતી આપી તેમની સાથે ધર્મિષ્ઠાબેન વાણીબેને પણ આપણને બહુ સરસ માહિતી આપી તો હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક દર્શક મિત્રોનો પણ હું આભાર માનું છું નમસ્તે